વલસાડ રૂરલ પોલીસ હાઈવે રોડ પરથી બાતમીના આધારે ટ્રકમાં બનાવેલા ચોરખામાંથી 2.75 લાખની કિંમતનો દારૂનો જથ્થો પકડી પાડી એક આરોપીની ધરપકડ કરી છે. વલસાડ ડીએસપી રાજદીપસિંહ ઝાલાની સૂચના અને માર્ગદર્શન મુજબ પીએસઆઈ રાઠોડ અને તેમના સ્ટાફ એએસઆઈ ચંદુભાઈ સુરપાલ, ભાઈ જયેન્દ્રસિંહ જેઠવા, કોન્સ્ટેબલ માધુભાઈ કનુભાઈ બાતમીના પગલે વલસાડ નજીક હાઈવે પર ચલવન ગામ પાસે નાકાબંધી હાથ ધરી હતી. આ નાકાબંધી દરમિયાન તેમને મળેલ બાતમીવાળી મહારાષ્ટ્રની ટ્રક આવી પહોંચતા ટ્રકને અટકાવી તેના તળિયા ઝાટક ઝડપી લીધી હતી, જેમાંથી તેમને દારૂની કુલ 1118 બોટલો કિંમત રૂપિયા 2,75,700 ની મળી આવી હતી. પોલીસે આ દારૂની બોટલો કબજે લીધી હતી અને ટ્રકના ડ્રાઈવર સતીશ ઉગરાવ બરૂકીની ધરપકડ કરી છે. તેમજ આ દારૂની હેરાફેરીમાં સાથ આપનાર લાલુ સુલફડેને વોન્ટેડ જાહેર કર્યો છે. વલસાડ રૂરલ પોલીસે દારૂ અને ટ્રક મળી કુલ રૂપિયા 5,77,700 નો મુદ્દામાલ કબજે કરી રૂરલ પોલીસ વધુ તપાસ હાથ ધરી છે.